હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ધોરણ 7 વિજ્ઞાનની અંદર પ્રકરણ 16 પાણી એક અમૂલ્ય સ્ત્રોત, જેની અંદર આપણે ગઈ વખતે પાણીનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત વિશે જોવાનું કહ્યું હતું મેં. તો આપણે જોઈએ કે પાણીનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત જે ભૂમિજળ છે, તો આપણે કોઈ જળાશયની નજીક જમીનમાં ખાડો ખોદીએ તો ત્યાંથી આપણને ભેજયુક્ત લાગે છે. જે જમીનમાં પાણી છે એ દર્શાવે છે. તમને ખ્યાલ હોય તો તમે દરિયા કિનારે જાઓ તો દરિયા કિનારે આપણે માટીનું ઘર બનાવવાની રમતો રમતા હોઈએ છીએ. તો દરિયા કિનારેથી તમે એ રીતે રેતી જ્યારે જમીનમાંથી કાઢો છો તો એ જમીનમાંથી પાણી તમને થોડું જોવા મળે છે. વધુ ઊંડો ખાડો ખોદીએ તો આપણને પાણી મળે છે. એનો અર્થ એ કે જ્યાં જમીનના કણોના વચ્ચેના અવકાશ તથા ખડકો વચ્ચેનો અવકાશ પાણીથી ભરાયેલો હોય છે, તો આ જમીનના કણોના વચ્ચેનો અવકાશ અને ખડકો વચ્ચેનો અવકાશ જે પાણીથી ભરાયેલો છે, જેને આપણે ભૂમિએ જળ સ્તર તરીકે આપણે ઓળખીએ છીએ. તો ભૂમિએ જળ સ્તર એટલે શું? તો વ્યાખ્યા એની વિદ્યાર્થી મિત્રો લીટી કરજો કે જમીનના કણોના વચ્ચેના અવકાશ તથા ખડકો વચ્ચેનો અવકાશ પાણીથી ભરાયેલો હોય છે, જેને આપણે આ ઉપરના સ્તરને ભૂમિએ જળ સ્તર કહીએ છીએ. તો જુદા જુદા સ્થળોએ ભૂમિએ જળ સ્તર કેવું હોય છે? જુદું જુદું હોય છે. દરિયા કિનારે હોય તો એ ભૂમિએ જળ જુદું જુદું હોય, રણમાં હોય તો જુદું જુદું હોય. એટલે ભૂમિએ જળ જે છે એ જુદું જુદું હોય છે, કોઈ નિશ્ચિત સ્થાન પર બદલાયેલું એ જોવા મળે છે. ભૂમિએ જળ સ્તર 1 મીટરથી પણ ઓછી ઊંડાઈએ અથવા જમીનમાં અનેક મીટર સુધીની ઊંડાઈએ હોઈ શકે છે. ભૂમિએ જળ સ્તરની નીચે જોવા મળતા પાણીને ભૂમિય જળ તરીકે આપણે ઓળખીએ છીએ. ભૂમિએ જળ એટલે શું? તો ભૂમિએ જળ સ્તરની નીચે જોવા મળતું પાણી. હવે વરસાદનું પાણી અને અન્ય સ્ત્રોતો જેવા કે નદીઓ અને તળાવોનું પાણી જમીનમાંથી પસાર થઈને જમીનની નીચે ઊંડાઈમાં આવેલ ખાલી સ્થાનો તથા તિરાડોને ભરી દે છે અને ભૂમિમાં પાણી નીચેની તરફ પ્રસરવાની જે આ ક્રિયા છે, જેને આપણે અનુસ્ત્રવણ કહેવાય છે, બરાબર. તો આ પ્રક્રિયા દ્વારા ભૂમિએ જળસ્તરના પાણીની પુનઃપૂર્તિ થઈ જાય છે. પુનઃપૂર્તિ એટલે ફરીથી પાણી એમાં ભરાય છે. કેટલાક સ્થાનોએ સ્થિત કઠણ ખડકોના સ્તરોની વચ્ચે ભૂમિએ જળ સંચિત થઈ જાય છે અને આ રીતે સંચિત ભૂમિએ જળના ભંડારોને જલભર અથવા જળ સંગ્રહ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કે પાણી જમીનની અંદર જે પ્રસરણ પામે છે, જે પામવાની ક્રિયાને શું કહેવાય? અનુસ્ત્રવણ કહેવાય છે. અને આ ભૂમિએ જળ સ્તરના અનુસ્ત્રવણને કારણે જમીનના ભંડાર એટલે કે જમીનની અંદર પાણીનું જે ખાલી સ્તર થઈ ગયું હોય છે એ પૂરાય છે. ક્યારેક કેટલાક સ્થાનોએ કઠણ ખડકોના સ્તરોની વચ્ચે આ ભૂમિએ જળ ભરાઈ જાય છે અને જેને જલભર તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ જલભરોમાંના પાણીને આપણે બોરકૂવા અથવા હેન્ડપંપોની મદદથી બહાર કાઢીએ છીએ. જલભરોમાંના પાણીને સામાન્ય રીતે બોરકૂવા અથવા હેન્ડપંપોની મદદથી આપણે કાઢીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણે ખેતી કરીએ છીએ ત્યારે, ખાસ ગામડાઓમાં જ્યારે ખેતી હશે એને ખબર હશે કે પાણી ઓછું હોય તો આપણે કૂવા બનાવીએ છીએ કે બોરવેલ બનાવ્યું એમ કહીએ છીએ. તો આ બોરવેલમાં શું હોય છે કે અમુક ઊંડાઈ સુધી ખોદકામ કરવામાં આવે છે, અંદર પાઇપ ઉતારવામાં આવે છે અને એ પાઇપ દ્વારા પાણીને બહાર કાઢવામાં આવે છે. તો આ જે છે જલભર સંગ્રહોમાંથી આ રીતે બોરકૂવા અને હેન્ડપંપ પણ એ રીતે ફિટ કરવામાં આવે છે કે હેન્ડપંપો દ્વારા પાણીને મેળવવામાં આવે છે. જુઓ અહીંયા મિત્રો, આકૃતિ તમને આપી છે ભૂમિએ જળ અને ભૂમિએ જળ સ્તર જે છે જેનું, એ આ હેન્ડપંપ જે છે એ હેન્ડપંપ દ્વારા આ જમીનમાંનું જે પાણી છે એ ખેંચી અને બહાર કાઢવામાં આવે છે. અહીંયા વરસાદનું પાણી જે પડે છે એ વરસાદનું પાણી આ રીતે જમીનની અંદર ઉતરે છે અને આ પુનઃપૂર્તિ જમીનની અંદર ઉતરે છે અને એમાં પુનઃપૂર્તિ પાણીની થાય છે. તળાવની અંદર પાણી એકઠું થઈ અને પણ પાણી જમીનની અંદર શોષાય છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે સંપૂર્ણપણે પાણી વહી જતું નથી, પરંતુ પાણી વહેલું પાણી કેટલું નદી અને સરોવરોમાં જાય છે, એ સિવાય બાકીનું જે પાણી હોય છે એ જમીનની અંદર એનો સંગ્રહ થાય છે. અને આ ભૂમિએ જળ સ્તર ને બહાર કાઢવા માટે એમાં બોરિંગ કરવામાં આવે છે. તમે બોરિંગ કરતા જોયા હશો કે ભૂમિએ જળ સ્તર સુધી પહોંચવા માટે બોરિંગ કરવામાં આવે છે
અને ત્યાં કામ કરતા માણસો પાસેથી જાણકારી પ્રાપ્ત કરવામાં આવે છે કે કેટલી ઊંડાઈ સુધી બોરિંગ કરવું પડે છે. તો અમુક જગ્યાએ થોડુંક બોરિંગ કરો તરત જ પાણી નીકળે છે, જ્યારે અમુક કેટલીક જગ્યા એવી હોય છે કે વધુ ઊંડાઈએ તમારે એ ખોદકામ કરવું પડતું હોય છે. હવે જોવાનું છે આગળનો ટોપિક છે આપણો. આ આકૃતિ પણ તમારે ભૂમિએ જળ અને ભૂમિએ જળ સ્તરોની આકૃતિ પણ ચોપડાની અંદર દોરવાની છે. હવે આપણે આગળ ભૂમિએ જળ સ્તરમાં ઘટાડો વિશે જોવાનું છે. તો ભૂમિને નીચેથી આ રીતે કાઢવામાં આવે ભૂમિએ જળની પુનઃપૂર્તિ પ્રાપ્ય વરસાદના પાણીના અનુસ્રવણ દ્વારા થઈ જાય છે. અનુસ્રવણ એટલે તમે આપણે આગળ જોયો શબ્દ બરાબર, કે ભૂમિએ જળ સ્તર ત્યાં સુધી અસર પામતું નથી કે જ્યાં સુધી આપણે એટલું પાણી બહાર જ કાઢીએ કે જેટલું કુદરતી પ્રક્રિયાઓ દ્વારા પુનઃપૂર્તિ થયેલ હોય. જો પાણીની પર્યાપ્ત રૂપે પુનઃપૂર્તિ ન થાય તો ભૂમિએ જળ સ્તર નીચે ઉતરી જાય છે. તેવું અનેક કારણોથી થાય છે. હવે ભૂમિએ જળ સ્તર જે ઊંડું ઉતરી જાય છે એ ઊંડું ઉતરી જવાના કારણો કયા છે, તો એ માટે આપણે જોવાનું છે કે એક તો પહેલું કારણ જનસંખ્યામાં વધારો. ભૂમિએ જળ સ્તર નીચે જવા માટેના કારણો, તો પહેલું કે જનસંખ્યામાં વધારો. તો એ ટોપિક તમને સમજાવું કે મિત્રો, કે દિવસે ને દિવસે આપણી જે જનસંખ્યા છે એ વધતી જાય છે અને વધતી જતી જનસંખ્યાને પાણીનો પુરવઠો વધારે જરૂર પડે છે. સંખ્યા વધે છે એમ ખોરાકની પણ વધુ જરૂર પડે છે, તો આ અનાજ પકવવા માટે પણ પાણીની વધુ જરૂરિયાત પડે છે. વધતી જતી જે જનસંખ્યા છે, જેને પહેરવા માટે કપડાં જોઈએ છે, મકાનો વધારે જોઈએ છે બરાબર, તો આ મકાનો પહેરવા માટેના કપડાં આ બધું બનાવવા માટે પણ પાણી વધુને વધુ વપરાય છે. એટલે કે જનસંખ્યા જેમ વધે છે એમ વધુ પાણીની જરૂરિયાત થાય છે, પરિણામે જમીનમાંથી વધુને વધુ પાણી બહાર કાઢવું પડે છે. બીજા નંબરે આવે છે ઔદ્યોગિક તથા કૃષિની પ્રવૃત્તિઓ. તો હમણાં મેં કહ્યું એ પ્રમાણે કે સંખ્યા જેમ વધે છે એમ વધુ કપડાંની જરૂર પડે છે, બીજી અન્ય જરૂરિયાતો પણ વધુ પડે છે, પરિણામે વધુને વધુ ઉદ્યોગો સ્થાપવાની જરૂર પડે છે. આ ઉપરાંત જનસંખ્યાનું પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવા માટે દરેક વ્યક્તિને વધુ ને વધુ કમાવાની પણ જરૂર પડે છે, પરિણામે વધુ ઉદ્યોગો સ્થપાય છે અને આ ઉદ્યોગો વધુ ને વધુ ઉદ્યોગોમાં પાણી પણ વધુ જોઈએ છે, તો એ પ્રમાણે પાણીનું સ્તર ઘટે છે. કૃષિની પ્રવૃત્તિઓ મેં આગળ કહ્યું એ પ્રમાણે કે વધુ જનસંખ્યા માટે ખોરાકની વધુ જરૂરિયાત પડે છે, તો ખોરાક માટે અનાજ પકવવાની જરૂર પડે છે અને અનાજ માટે પણ પાણીની જરૂર પડે છે. પાણી વગર ખેતી થઈ શકે નહીં. તો આ ભૂમિએ જળસ્તર નીચે ઉતરી જવાના કારણો કયા કયા છે, તો મિત્રો ધ્યાન રાખજો, પહેલું જનસંખ્યામાં વધારો, બીજું ઔદ્યોગિક અને ત્રીજું કૃષિની પ્રવૃત્તિઓ. તો ભૂમિએ જળને અસર કરવાવાળા કેટલાક સામાન્ય કારકો છે, બીજા કયા કારણો છે, આ ત્રણ તો મેઇન કારણો છે કે જનસંખ્યામાં વધારો, ઔદ્યોગિક તથા કૃષિની પ્રવૃત્તિઓ અને બીજું જોઈએ આગળનું કારણ તો ઓછો વરસાદ. તો જો વરસાદ ઓછો પડે તો જમીનની અંદર પાણી પણ ઉતરે નહીં અને એ પાણી જમીનની અંદર ઉતરે નહીં તો ભૂમિએ જળ ઘટે. એટલે એ કારણ પણ એક અગત્યનું છે કે ઓછો વરસાદ જે ભૂમિએ જળ સ્તરને ઓછું કરી દે છે. તો ભૂમિએ જળ સ્તરને અસર કરવાવાળું એક બીજું કારણ જો જોઈએ તો જંગલોનો નાશ બરાબર. તો જંગલોનો નાશ અને પાણીના અનુસ્રવણ માટે અસરકારક વિસ્તારમાં ઘટાડો. તો જંગલોનો નાશ, તો મિત્રો આપણને ખબર છે કે વધુ જેમ વૃક્ષો વાવીએ એમ વધુ વરસાદ આવે છે. કેમ કે વૃક્ષો જે છે એ બાષ્પોત્સર્જનની ક્રિયા કરે છે, જે આપણે આગળ ભણી ગયા છીએ કે વૃક્ષોમાં ના પાંદડા જે છે એ પાંદડાના પર્ણરંધ્રો જે છે એ બાષ્પ સ્વરૂપે વધારાની વરાળ એટલે કે વધારાનું પાણી જે છે એ બહાર કાઢે છે. તો આ પાણી જે છે વધુને વધુ બહાર એટલે કે વાતાવરણમાં ભેજ થાય અને જેને કારણે વરસાદ વધુ પડે છે. પણ વધતી જતી વસ્તીને પહોંચી વળવા માટે અને રહેઠાણ માટે વધુ ઘર બનાવવાની જરૂર પડે માટે લાકડાની જરૂર પડે અને આ લાકડા માટે જંગલો કાપવાની એટલે કે વૃક્ષો કાપવાની જરૂર પડે. આ ઉપરાંત જેમ વસ્તી વધે છે એમ રહેઠાણની સમસ્યા ઊભી થાય છે,
પરિણામે જે જંગલો છે એ જંગલો દૂર કરી અને ત્યાં મકાન બાંધવામાં આવે છે. મિત્રો, તમારા પપ્પા કે દાદાને ખબર હશે કે આપણું જે ગાંધીનગર છે એ ગાંધીનગર પહેલાં એટલું જંગલ વિસ્તાર હતો કે એકલા વૃક્ષો જ હતા, ક્યાંય આટલા ઇંટ કોન્ક્રીટના મકાનો દેખાતા નહોતા. પણ જેમ મકાનો બનાવવાની વધુ જરૂરિયાત પડી એમ વધુને વધુ આ જંગલો કાપવા પડ્યા અને પરિણામે આ વૃક્ષો કપાતા વરસાદ પણ ઓછો પડે અને જેને કારણે ભૂમિય જળસ્તર ઘટવાની સંભાવના રહે છે. બરાબર, ભૂમિય સ્તર જળસ્તર ઘટે જ છે વૃક્ષો કાપીએ એટલે આપણે જોઈએ કે ભૂમિય જળસ્તરમાં ઘટાડો થવાના કારણ, તો પહેલું કારણ જનસંખ્યામાં વધારો, બીજું ઔદ્યોગિક વિકાસ, ત્રીજું કૃષિની પ્રવૃત્તિઓ, ચોથું ઓછો વરસાદ, પાંચમું જંગલોનો નાશ અને પાણીના અનુસ્રવણ માટે અસરકારક વિસ્તારમાં ઘટાડો. આ શબ્દ છે, સમજજો કે પાણીના અનુસ્રવણ માટે અસરકારક વિસ્તારમાં ઘટાડો. તો મિત્રો, તમે જુઓ છો કે આપણે ઘરની આજુબાજુ જ વાત કરીએ તો પહેલાં એકલી મકાન, પછી સીધું જમીન હતી. જ્યારે અત્યારે આપણે શું કર્યું છે, બ્લોક નાખી દીધા છે. બરાબર ને, રોડ છે, બ્લોક સુધી રોડ બ્લોક આવી જાય ઘરની આગળ અને પછી રોડ હોય છે. કોઈ પણ સંસ્થા હોય તો સંસ્થાની અંદર, આપણે સ્કૂલની જ વાત કરી લો તો સ્કૂલના પણ મેદાનની અંદર આપણે આગળ મેદાન છે પણ વચ્ચેનો જે ભાગ છે આપણી જે શાળાના રૂમ છે એની નીચે વચ્ચે, તો ત્યાં પણ આપણે બ્લોક નાખ્યા છે. પહેલાં બ્લોક નહોતા. તો બ્લોક નાખવાથી વરસાદનું જે પાણી પડે છે એ જમીનમાં અંદર ઉતરતું નથી. બ્લોક ના હોય અને સીધી જમીન હોય તો શું થાય, પાણી સીધું નીચે જ, વરસાદ પડે એટલે થોડુંક પાણી વહી જાય પણ બીજું પાણી જમીનની અંદર ઉતરે અને પરિણામે પાણીનું અનુસ્રવણ થયું કહેવાય અને જેને કારણે જમીનમાં પાણીનો સંગ્રહ થાય. પણ આવા બ્લોક નાખવાને કારણે જમીન પાણીને શોષતી નથી, પરિણામે જમીનમાં પાણીનું સ્તર ઊંચું આવતું નથી. ચોમાસામાં જે પહેલાં જેટલું પાણી જમીનમાં જતું એટલું અત્યારે જતું નથી, કારણ કે રોડ વધી ગયા છે, આવા બ્લોક નાખવાનું પ્રમાણ વધી ગયું છે, પરિણામે પાણીના અનુસ્રવણમાં ઘટાડો થયો છે. બરાબર, તો આ જ બધી વસ્તુ તમને કે વધતી જતી મેં જે સમજાવ્યું એ જ છે. અહીંયા ચોપડીમાં એકવાર આપણે ફરી જોઈ લઈએ કે વસ્તીમાં વધારો થવાથી ઘરો, દુકાનો, કાર્યાલયો અને રોડના નિર્માણની માંગમાં વધારો થઈ જાય છે. એટલે ખેતીલાયક જમીન, બગીચાઓ અને રમતના મેદાનો જેવા ખુલ્લા ક્ષેત્રોની અંદર ઘટાડો થઈ ગયો છે, જેને કારણે ભૂમિમાં અનુસ્રવણમાં ઘટાડો થયો છે. મેં હમણાં કહ્યું એ પ્રમાણે, તો ખુલ્લા વિસ્તારોમાં આવી જ રીતે ઘટાડો થતો રહે તો શું થાય, પાણીનું જમીનની અંદર પાણી જે છે શોષાય નહીં. અને આપણે જોઈએ છીએ કે પાકા રસ્તા પાણીને સરળતાથી અનુસ્રવણ થવા દેતા નથી, જ્યારે ઘાસના બગીચા, મેદાનો વગેરેમાં પાણી સરળતાથી અનુસ્રવણ થાય છે. એટલું જ નહીં પરંતુ નિર્માણ માટે પણ વિપુલ માત્રામાં પાણીની જરૂરિયાત હોય છે, તેની માટે પ્રાપ્ય ભૂમિય જળનો ઉપયોગ કરવામાં આવે છે. તો હમણાં આ બધું મેં સમજાવી દીધું છે પણ છતાં આપણે ચોપડીનું જોઈ લઈએ કે આ ભૂમિય જળનો વધારે ઉપયોગ કરીએ છીએ, જે બીજી બાજુ આપણે ભૂમિમાં પાણીનું અનુસ્રવણ ઓછું કરી રહ્યા છીએ. આપણે પાણીનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ પણ સામે પાણી જે જમીનમાં જાય છે એ જળસ્તરમાં ઘટાડો થાય છે, પરિણામે શહેરોના કેટલાક ભાગોમાં ભૂમિય જળસ્તર ચિંતાજનક સ્વરૂપમાં અત્યાધિક નિમ્ન સ્તરો સુધી પહોંચી જાય, એટલે ખૂબ જ ઊંડાણ સુધી પાણી પહોંચી ગયું છે. વધતા જતા ઉદ્યોગોની વાત મેં કરી, ચર્ચા કરી લઈ કે જેમ સંખ્યા વધે છે એમ ઉદ્યોગો સતત વધી રહ્યા છે અને ઉદ્યોગો માટે લેવાતું પાણી જે ભૂમિમાંથી બહાર કાઢવામાં આવે છે, જેને કારણે ભૂમિનું જળ ઓછું થતું જાય છે. તો અહીંયા તમે જે ઉદ્યોગોથી પરિચિત હોય એ ઉદ્યોગોના તમારે નામ લખવાના છે કે જેમાં કેટલું પાણી પ્રમાણમાં જોઈએ છે. કૃષિ પ્રવૃત્તિ, મેં કહ્યું કે ભારતમાં મોટાભાગના ખેડૂતો પોતાના પાકમાં સિંચાઈ માટે કોની પર આધાર રાખે છે, વરસાદ પર આધાર રાખે છે. બરાબર, અને નેરો જેવા સિંચાઈ સ્ત્રોત કેટલાક જ વિસ્તારમાં ઉપલબ્ધ છે. આ વ્યવસ્થામાં પણ અનિયમિત વરસાદના કારણે
પાણીની ઉપલબ્ધતામાં ઘટાડો થઈ શકે છે. તેથી ખેડૂતોને સિંચાઈ માટે ભૂમિએ જળનો ઉપયોગ કરવો પડે છે. એટલે કે વરસાદ માટે જો વરસાદ અનિયમિત રહે તો ભૂમિએ જળથી જ ખેતી કરવી પડે અને પરિણામે દિવસે ને દિવસે ભૂમિએ જળનો ઉપયોગ ખેતીમાં વધતો જાય છે અને એના કારણે પણ ભૂમિએ જળસ્તરમાં ઘટાડો થાય છે. પાણીનું વિતરણ તો અનેક કારણોના લીધે વિશ્વમાં જુદા જુદા ક્ષેત્રોમાં પ્રાપ્ત પાણીના વિતરણની ઘણી અસમાનતા છે. કેટલાક સ્થાનો પર સારો વરસાદ પડે છે તે પાણીથી સમૃદ્ધ છે, જ્યારે કેટલાક રણ પ્રદેશ જેવા વિસ્તારોમાં ઓછો વરસાદ પડે છે. ભારત જે છે ખૂબ મોટો દેશ છે જેના બધા ક્ષેત્રોમાં એકસરખો વરસાદ પડતો નથી. કેટલાક સ્થાનો પર અત્યંત વધારે વરસાદ પડે છે જ્યારે કેટલાકમાં ઓછો પડે છે. પરિણામે અત્યંત વધારે વરસાદથી પૂર આવે છે જ્યારે વરસાદના ઘટાડાથી દુષ્કાળ થાય છે. તો એટલે આપણા દેશમાં એક જ સમયે કોઈક સ્થાને પર પૂર તો કોઈક સ્થાને દુષ્કાળ હોઈ શકે છે. તો આ પાણીનું વિતરણ અનિયમિત થાય છે જેને કારણે પણ એની ઉપર અસર પડે છે. હવે ભારત દેશમાં આપણે આગળ જોઈએ કે વિતરણ પાણીનું જે જોયું અહીંયા સરેરાશ વરસાદનું જે છે એ આપણે અહીંયા તમને આપેલો છે કે સરેરાશ વરસાદ કેટલો પડે છે. આ નકશાની અંદર તમે કયા વિસ્તારમાં છો, તમારા વિસ્તારમાં વરસાદ પર્યાપ્ત પડે છે, વર્ષ દરમિયાન પર્યાપ્ત પાણી ઉપલબ્ધ રહે છે, આ બધું જે છે એ તમારે અહીંયા નકશાની અંદરથી તમે અભ્યાસ કરી અને કરવાનું છે. બરાબર કે આખો દેશ આપણને ભારત દેશ આપ્યો છે એનો અભ્યાસ તમારે કરી અને કયા વિસ્તારમાં રહો છો શું છે એ બધાનો અભ્યાસ તમારે કરવાનો છે. બરાબર હવે આવતો પીરિયડની અંદર આપણે જળ વ્યવસ્થાપન વિશે જોઈશું.